नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ बीजू चैप्टर एकचल सुरेख समीकरण पार्ट टू जोईए। आपणे पार्ट वन नी अंदर भी छेल्ले आपणे जोई दू व्यवहारिक दाखला, हजू आपणे ए चालू छे। अहीं एक दाखलो छे, लक्ष्मी एक बैंक में केशियर छे, जोजो बराबर। तेनी पासे 100 रुपयानी 50 रुपयानी 10 रुपयाना मूल्य एटले किंमत नी चलनी नोटो छे। नोटोनी संख्यानो गुणोत्तर अनुक्रमे 2:3:5 એટલે કહેવા માગે છે, 100 રૂપિયાની નોટો પહેલો અંક લેવાય 2, 50 રૂપિયાની નોટોની સંખ્યા અંક માટે 3 અને 10 રૂપિયાની નોટોની સંખ્યાના અંક માટે 5 લઈશું। જો કુલ રકમ એ બધાની નોટોની કુલ રકમ 4 લાખ રૂપિયા છે તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટો હશે ધારવાનું છે, નોટોની સંખ્યા શોધવાનું છે। તો આપણે જે ગુણોત્તર આપ્યો છે ગુણોત્તર પરથી જ ધારીશું અને ગુણોત્તર સંખ્યાનો આપ્યો છે। તો પહેલો પોઈન્ટ આવશે, ધારો કે જોજો બરાબર, ધારો કે 100 રૂપિયાની નોટોની સંખ્યા, 100 રૂપિયાની નોટોની સંખ્યા થશે, પહેલો અંક 100 રૂપિયા છે, પહેલો અંક ગુણોત્તરમાં 2 છે તો એ થશે 2x। એવી જ રીતે 50 રૂપિયાની નોટોની સંખ્યા 3x અને 10 રૂપિયાની નોટોની સંખ્યા એ સંખ્યા થશે 5x। લક્ષ્મી બેંકમાં કેશિયર છે તેની પાસે 100 રૂપિયાની કેટલી ટોટલ નોટો છે 2x, 50 રૂપિયાની એની નોટો કેટલી થઈ 3x અને 10 રૂપિયાની નોટો કેટલી છે 5x। આ પ્રમાણે નોટો છે, પણ આ નોટોની કિંમતનું મૂલ્ય સુધી એ ટોટલ, તો લક્ષ્મી પાસે બેંકની અંદર ટોટલ આ નોટો પ્રમાણે 4 લાખ રૂપિયા છે। તો એનો મતલબ એમ થાય કે જે આપણી પાસે નોટો છે એનું રૂપાંતર મૂલ્યમાં કરવું પડશે। હવે કેવી રીતે થાય એ હું તમને પહેલાં સમજાવું। દાખલા તરીકે મારી પાસે 3 નોટો છે અને આ 3 નોટો 100 રૂપિયાની છે, તો મારી પાસે ટોટલ કેટલા રૂપિયા થશે 300 રૂપિયા થશે, બરાબર। મારી પાસે સમજો બરાબર 3 નોટો છે, દરેક નોટ 100 રૂપિયાની છે, તો ગુણાકાર કરવો પડે એટલે ટોટલ 300 રૂપિયા થાય। સેમ એવી રીતે આ નોટોની જગ્યાએ તમે આ x વિચારો, દાખલા તરીકે 100 રૂપિયાની 2x નોટો છે, એટલે 2x નોટો છે 100 રૂપિયાની છે, તો 100 રૂપિયાનું મૂલ્ય ટોટલ કરવા માટે આપણે ગુણાકાર કરવો પડે। તો એવી રીતે 50 માટે પણ ગુણાકાર અને 10 માટે પણ ગુણાકાર, એટલે ફરી અહીંયા મૂલ્ય શોધવા માટે 100 રૂપિયાની સમજો બરાબર, 100 રૂપિયાની નોટોની કિંમત, એટલે નોટોની અથવા મૂલ્ય કે કિંમત કેટલું થાય ટોટલ 2x×100, એટલે ટોટલ 100×200x આ મળ્યા આપણને 100 રૂપિયાના જે નોટો છે એના કુલ રૂપિયા 200x રૂપિયા। એવી જ રીતે 50 રૂપિયાની નોટોનું મૂલ્ય, દરેક નોટોનું મૂલ્ય શોધવું પડે, એટલે એનો 50 રૂપિયાની નોટો ટોટલ 3x, દરેક નોટ કેટલાની 50 રૂપિયાની, તો 5×15 150x રૂપિયા। આ જે આપણે કરીએ ને એ નોટોમાંથી રૂપિયામાં રૂપાંતર કરી રહ્યા છીએ। એવી જ રીતે 10 રૂપિયાની નોટોનું મૂલ્ય, એ મૂલ્ય આપણને 10 રૂપિયાની નોટો ટોટલ કેટલી 5x, પણ 5×5x કેટલાની નોટો છે 10 રૂપિયાની, તો 10×5 50x રૂપિયા। તો આ રીતે જે મૂલ્યની જે નોટો હતી એને રૂપિયામાં રૂપાંતર કર્યું, પણ આ જે રૂપિયા છે ને આ 200x 150x અને 500x એ બધા રૂપિયા છે, અને આ રૂપિયા કુલ મળી આપણને કેટલા મળે છે 4 લાખ મળે છે, એટલે કુલ રૂપિયા ટોટલ 4 લાખ રૂપિયા। તો એનો મતલબ એમ થયો કે 100 રૂપિયાની નોટોના કુલ રૂપિયા, 50 રૂપિયાની નોટોના કુલ રૂપિયા અને 10 રૂપિયાની નોટોના કુલ રૂપિયા, આ ટોટલ સરવાળો કરીએ તો આપણને 4 લાખ મળે છે। તો એ સરવાળો કરવાથી આપણને મળશે એક સમીકરણ, તો આ 200x પ્લસ 150x અને પ્લસ 50x બધા થઈ અને ટોટલ મળે છે આપણને આ 4 લાખ રૂપિયા।
હવે આ ટોટલ સરવાળો થયો 200, 300 અને 400, ટોટલ 400 એક્સ બરાબર 400,000 રૂપિયા, બરાબર. હવે સમીકરણ બની ગયું, આ આપણું સમીકરણ છે. હવે 400 છે એ ગુણાકારમાં છે તો એને ભાગાકાર કરવો પડશે. તો 400 ગુણાકારમાંથી જે ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે ગુણાકારમાંથી જશે ભાગાકારમાં. તો આ રીતે 400,000 ભાગ્યા 400, એમાંથી 2 શૂન્ય નીકળી ગઈ. હવે તમે જોઈ શકો 4,000 ભાગ્યા 4, એનો મતલબ 4,000 ને 4 વડે ભાગશો તો આપણો જવાબ આવશે કેટલા, 1,000. તો આ જે 1,000 કિંમત મળીને એ રૂપિયા નથી, એ એક્સની કિંમત છે. હવે તમે જુઓ આ નોટોની સંખ્યા શોધવા માટે એક્સની કિંમત 1,000 રૂપિયા મળી ચૂકેલી છે. હવે નોટોની સંખ્યા શોધવી હોય અને આપણે શોધવાનું છે મૂલ્યની કેટલી ચરણી નોટો હશે, નોટોની સંખ્યા શોધવાની છે. એટલે નોટોની સંખ્યા શોધવા માટે આપણે જે પહેલું ધાર્યું હતું 100 રૂપિયાની નોટોની સંખ્યા 2x, 50 રૂપિયાની નોટોની સંખ્યા 3x અને 10 રૂપિયાની નોટોની સંખ્યા 5x. તો આ જે સંખ્યા ધારેલી છે એ એક્સની અંદર કિંમત મૂકીશું એટલે છેલ્લે આપણને એ ચરણી નોટોની સંખ્યા મળશે. તો હવે આપણે લખીએ 100 રૂપિયાની નોટોની સંખ્યા, 100 રૂપિયાની નોટોની સંખ્યા 100 રૂપિયાના કેટલી, 2x છે. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના, 1,000. તો 2 × 1,000 એટલે ટોટલ 2,000 આટલી નોટો 100 રૂપિયા. એવી જ રીતે 50 રૂપિયાની નોટોની સંખ્યા, 50 રૂપિયાની નોટોની સંખ્યા લખીએ તો 3x એટલે 3 × 1,000 તો એ થશે 3,000. અને એવી જ રીતે 10 રૂપિયાની નોટોની સંખ્યા, 10 રૂપિયાની નોટોની સંખ્યા 5x એટલે 5 × 1,000 કરીશું એટલે ટોટલ 5,000 થશે. તો આપણી જે નોટોની સંખ્યા શોધવાની વાત આવી તો 100 રૂપિયાની ટોટલ કેટલી નોટો મળી, અંદર કેશિયર જે બેંકમાં લક્ષ્મી કેશિયર છે તો એની પાસે જે 400,000 રૂપિયા છે એ 400,000 રૂપિયામાં નોટો પ્રમાણે ડિવાઈડ કરે તો 100 રૂપિયાની ટોટલ 2,000 નોટ થશે, 50 રૂપિયાની કુલ 3,000 નોટ થશે અને એવી રીતે 10 રૂપિયાની કુલ 5,000 નોટ થશે, બરાબર. હવે આપણે એક દાખલો આવો જ એક અલગ કરીએ, ધ્યાન આપજો બરાબર. વ્યવહારિક દાખલા છે એટલે જે પ્રમાણે રકમ હોય એ રકમ પ્રમાણે કામ કરવું પડે. હવે એક દાખલો છે 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો, ધ્યાન આપજો બરાબર. આ એક એક્ઝામ્પલ છે 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે તો તે સંખ્યા શોધો. 8 નો 3 ક્રમિક અને પાછા કીધું છે ગુણિત, એટલે જે તમારી 3 સંખ્યા છે 8ના ગુણિત હોવી જોઈએ. એટલે આપણે પહેલાં ધારી લઈએ, ધારો કે પ્રથમ સંખ્યા, ધારો કે પ્રથમ સંખ્યા કેટલી હોય, એક્સ. હવે ગુણિતનો મતલબ શું એ, દાખલા તરીકે 8નો ઘડિયો બોલીએ આપણે તો 8 × 1 8, બીજો ઘડિયો બોલીએ તો 8 × 2 16, ત્રીજો બોલીએ તો 8 × 3 24. દરેક આ ક્રમિક સંખ્યા કહેવાય અને આ ક્રમિક સંખ્યા 8નો ગુણિત કહેવાય. હવે આ ક્રમિક સંખ્યા 8નો ગુણિત હોય તો જેટલાનો ગુણિત હોય ને એટલી બે ક્રમિક સંખ્યા વચ્ચે ગાળો હોય. દાખલા તરીકે 8 છે, 8માં 8 ઉમેરશો ત્યારે 16 બનશે, 16માં 8 ઉમેરશો ત્યારે 24 બનશે. તો એવી રીતે આપણે પહેલી સંખ્યા લીધી તો એક્સ ધારી છે, તો બીજી ક્રમિક, બીજી 8ની ગુણિત ક્રમિક સંખ્યા, ક્રમિક લેવાનું છે, ક્રમિક સંખ્યા કે એટલે એક્સ પ્લસ 8. અને ત્રીજી ક્રમિક, ત્રીજી ક્રમિક ગુણિત સંખ્યા, ત્રીજી ક્રમિક 8ની ગુણિત સંખ્યા, પહેલી એક્સ, બીજી હતી એક્સ પ્લસ 8, એમાં ફરી તમારે 8 ઉમેરવાના છે એટલે ત્યારે તમને ત્રીજી સંખ્યા મળે એટલે ટોટલ એક્સ પ્લસ 16 થશે. આ ત્રીજી સંખ્યા માટે, આ બીજી સંખ્યા માટે ના પ્રથમ સંખ્યા માટે. હવે આપણને ગુણિત 3 સંખ્યા મળી ગઈ, પહેલી એક્સ મળી,
બીજી એક્સ પ્લસ 8 મળી, ત્રીજી એક્સ પ્લસ 16 મળી. હવે આપણા ત્રણેય સંખ્યાનો સરવાળો 888 છે. ત્રણેય સંખ્યાનો સરવાળો, એના પરથી આપણને એક સમીકરણ મળશે 888. પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x પ્લસ 8 એટલે x પ્લસ 8, અને ત્રીજી સંખ્યા x પ્લસ 16 બરાબર 888. હવે આ સમીકરણ બનશે 1, 2, અને 3x છે એટલે ટોટલ થશે 3x પ્લસ 16 ને 8 24 બરાબર 888. આ બની ગયું સમીકરણ. હવે આ સમીકરણને ઉકેલશું અને ઉકેલવાથી મળશે આપણને એક્સની કિંમત. એ એક્સની કિંમત આપણે ધારેલી સંખ્યામાં મૂકીશું એટલે આપણો જવાબ મળશે. હવે આપણને ખબર, આ 24 પ્લસ છે અને તમારે જમણી બાજુ લઈ જવા પડશે, તો પ્લસ છે તો થશે માઇનસ. આ બનશે 3x બરાબર 888 માઇનસ 24 એટલે 3x બરાબર 4 અને 6, 864 થાય બરાબર. હવે આ 3 ભાગાકારમાં છે તો એને બી જમણી બાજુ લઈ જવા પડશે તો થશે ગુણાકારમાં. તો અહીંયા જોજો, x બરાબર 864 ભાગ્યા 3. આ ભાગાકાર કરીએ, 864 ભાગ્યા 3, 3 2 6 2 અને 6, 8 3 24, ફરી 2 અને 4 એટલે 8 3 24. જવાબ આવે x બરાબર 288. તમને જો હવે એક્સની કિંમત મળી ગઈ છે, તો એક્સની કિંમત મળી જાય એટલે આપણને ધારેલી સંખ્યા મળી જાય. તો પ્રથમ સંખ્યા, જે ધારેલી સંખ્યા છે, એમાં એક્સની જગ્યાએ 288 મૂકી જવાના. તો એ જોઈએ પ્રથમ સંખ્યા, પ્રથમ સંખ્યા એક્સ, અને એક્સ એટલે કેટલા કહેવાય, 288. આપણે 8ની ગુણિત ક્રમિક બીજી સંખ્યા, અને બીજી સંખ્યા પણ આપણી પાસે ધારેલી સંખ્યા છે એક્સ પ્લસ 8 એટલે એ પહેલાં લખી દઈએ એક્સ પ્લસ 8. હવે એક્સની જગ્યાએ કિંમત મૂકવાની છે 288 એટલે આપણને બીજી સંખ્યા મળશે એટલે 288 પ્લસ 8, 8 ને 8 16 છગડો વધી 1 એટલે ટોટલ 296. આ આપણને બીજી સંખ્યા મળી. હવે ત્રીજી સંખ્યા લઈએ, તો ત્રીજી ક્રમિક સંખ્યા, એવી રીતે 8ની ગુણિત ત્રીજી ક્રમિક સંખ્યા, જે આપણે ધારેલી સંખ્યા છે એક્સ પ્લસ 16, એમાં કિંમત મૂકીશું એક્સ પ્લસ 16. તો એક્સ એટલે 288 પ્લસ 16, આ જવાબ મળે છે આપણને 0 અને 2, ટોટલ 304. તો આ રીતે આપણને 8ના 3 ક્રમિક ગુણિત સંખ્યાનો સરવાળો 88, તો આ 3 એ 3 સંખ્યાનો જો સરવાળો 888 મળી જાય તો આપણો આ દાખલો પરફેક્ટ છે બરાબર. તો આ રીતે તમારે પહેલી સંખ્યા કે એટલે એક્સ ધારવાની, ક્રમિક કે ને જે પણ સંખ્યાની ક્રમિક ગુણિત કે એટલા ઉમેરવા પડે. આપણે આ દાખલામાં 8ની ક્રમિક કીધી એટલે પ્લસ 8, અને ત્રીજી વાર ફરી પ્લસ 8 ઉમેર્યા. કોઈ એમ કે 5ની ક્રમિક કે 5ની ગુણિત ક્રમિક, તો તમારે પ્લસ 5 કરવાનું, ફરી વાર તમારે પ્લસ 5 કરવાનું. એટલે આ દાખલા પ્રમાણે કોઈ પણ સંખ્યાના ગુણિત કે તો તમે એ રીતે દાખલો બનાવી શકો. એના પછીને એક બીજો દાખલો જોઈએ આપણે. હવે આજ સુધીના દાખલા જોયા, એ આવા વ્યવહારિક દાખલા જોયા. હવે આ વ્યવહારિક દાખલાનો ઉપયોગ કેટલીક વાર, સમજો બરાબર, આવા વ્યવહારિક દાખલાનો ઉપયોગ કેટલીક વાર ઉંમરની ગણતરી કરવા માટે પણ થતું હોય છે. તો એવો એક આપણો દાખલો જોઈએ. દાખલા તરીકે જય અને વિજયની હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે, ધ્યાન આપજો બરાબર. એક બે નામ છે, જય અને વિજયની હાલની ઉંમરનો ગુણોત્તર, આ તમને ગુણોત્તર આપેલો છે 5:7, અને 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર બને છે 56 વર્ષ છે. તો તેમની ઉંમર શોધો. હવે આ ઉંમર શોધવા માટે પણ આવા સમીકરણનો ઉપયોગ થતો હોય છે. હવે આ જુઓ, ધ્યાન આપજો, જય અને વિજયની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે. જય
એટલે પહેલો નામ જયનું છે તો પહેલો અંક જય માટે ધારીશું, પાંચ. બીજું નામ વિજયનું છે તો બીજો અંક વિજય માટે ધારીશું, બરાબર. પછી ચાર વર્ષ પછી ક્રિયા કે એ પછીની વાત, પહેલાં ધારવાની ક્રિયા કરવી પડે. ધારો કે જયની હાલની ઉંમર, ધારો કે જયની હાલની ઉંમર 5x, આ ઉંમર છે માટે એકમ લખીશું વર્ષ. અને વિજય, વિજયની હાલની ઉંમર, વિજયની હાલની ઉંમર 7x એકમ આવશે વર્ષ. એક કામ પૂરું થયું ધારવાનું. હવે પાછી રકમની અંદર જુઓ, ચાર વર્ષ પછી. દાખલા તરીકે કોઈ એક બાળક અત્યારે હાલ 10 વર્ષનું હોય, કોઈ એક બાળક અત્યારે હાલ 10 વર્ષનું હોય તો ચાર વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? ચાર વર્ષ પછી કે ને, એટલે પ્લસ કરવા પડે. પછી શબ્દ માટે પ્લસ કરવાના, પહેલાંના શબ્દ માટે માઇનસ કરવાના. તમને એવું કીધું કે તમારી ઉંમર હાલ દાખલા તરીકે 8માના ભણતા બાળકની ઉંમર હાલ 12 વર્ષની હોય કે 11 વર્ષની હોય, બરાબર. હવે એવું કીધું કે ચાર વર્ષ પછી તમારી ઉંમર કેટલી થશે, ત્યારે તમારો શબ્દ આવશે 11 + 4, એટલે ટોટલ 15 વર્ષ થશે. તમે શું કર્યું, પ્લસ કર્યા કે માઇનસ કર્યા? તો પછી શબ્દ આવે એટલે પ્લસ કરવા પડે. તો એ જ રકમમાં છે. જુઓ, ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, પહેલાં પછી કેટલી થશે એ જોવું પડે. તો ચાર વર્ષ પછી જયની ઉંમર, ચાર વર્ષ પછી જયની ઉંમર બનશે 5x + 4 વર્ષ, પ્લસ કરવો પડે. એવી રીતે ચાર વર્ષ પછી બંનેની વાત છે, વિજયની ઉંમર એમાં પણ 4 વર્ષ ઉમેરવા પડશે, 7x + 4 વર્ષ. અને આ સરવાળો મળે છે, આ બંને 4 વર્ષ પછીના ઉંમરનો સરવાળો મળે છે 56 વર્ષ. ધ્યાન આપજો બરાબર, આ કેટલો મળે છે? 56 વર્ષ. તો એ લઈ લઈએ આપણે, સમીકરણ બનશે એના પરથી. આપણે હવે સમીકરણ બનાવવાનું છે, બંનેનો સરવાળો કરીએ. પહેલો 5x + 4, આ ઉંમર છે જયની, પ્લસ 7x + 4, આ ઉંમર છે વિજયની. આ બંનેનો સરવાળો થાય છે 56 વર્ષ. હવે કૌંસ કાઢ નાખીએ, એટલે 5x + 4 + 7x + 4 બરાબર 56. ટોટલ એક્સનો, એક્સ સજાતીય પદોનો સરવાળો થાય, જેટલા એક્સ હોય એનો સરવાળો થાય, જેટલા અચળ પદ છે એનો સરવાળો કરવાનો. 7 × 5 = 12x + 4 + 4 = 8 બરાબર 56. આ આપણને એક સમીકરણ મળી ગયું. આ સમીકરણ ઉકેલવાથી આપણને એક્સની કિંમત મળશે. એ એક્સની કિંમત જવાબ નથી, એક્સની કિંમત ધારેલી સંખ્યામાં મૂકશો ને ત્યારે આપણને હાલની ઉંમર મળશે, બરાબર. અને ઉકેલ દઈએ. જુઓ, અહીંયા પ્લસ 8 છે, પહેલાં પ્લસ 8ને દૂર કરવા પડશે. તો એને જમણી બાજુ લઈ જવા માટે વિરોધી થશે, એટલે 12x = 56 - 8, એટલે 12x = 56 માંથી 8 ગયા, કેટલા વધે? 48. હજુ આપણે એક્સને સૂત્રના કરતાં કરવાના છે, 12ને દૂર કરવા પડશે. તો 12 ગુણાકારમાંથી જશે ભાગાકારમાં. તો x = 48/12 બરાબર જવાબ કેટલો આવે છે? 4. હવે આ જે જય અને વિજયની હાલની ધારેલી ઉંમર હતી એની અંદર એક્સની કિંમત મૂકી દેવાની, એટલે અહીંયા આવશે જયની હાલની ઉંમર, જયની હાલની ઉંમર હતી 5x. આ 5x નો મતલબ 5 × x, એક્સની કિંમત મૂકવાની 4. તો 5 × 4 એટલે એની હાલની ઉંમર આપણને મળી ટોટલ કેટલા વર્ષ? 20 વર્ષ. એવી રીતે વિજય, વિજયની હાલની ઉંમર 7x, એટલે 7 × 4 સાચો 28 વર્ષ, બરાબર. તો આ 28 વર્ષ. હવે આપણે દર વખતે આગળના દાખલામાં આપણે તાળો મેળવતા હતા કે એ બંનેનો સરવાળો કરીએ તો રકમ પ્રમાણે થતો હતો કે નહીં. તમે આ સરવાળો કરશો તો રકમ પ્રમાણે નહીં થાય. જો અહીંયા 20 ને 28 થાય, ટોટલ 48. કેમ રકમ પ્રમાણે નથી? રકમમાં આપ્યું છે 56 વર્ષ. હવે તમે એમ કહો સાહેબ તાળો નથી મળતો, તો તાળો મળે છે. આ હાલની ઉંમર છે અને 56 વર્ષ તમને આપીએ બંનેની 4 વર્ષ પછીની ઉંમર, એટલે જયનીએ 4 વર્ષ પછીની ઉંમર અને વિજયનીએ 4 વર્ષ પછીની ઉંમર. એટલે ટોટલ જે 48 છે એમાં જયની 4 અને વિજયની 4, ટોટલ 8 વર્ષ ઉમેરી દો અને 48 ને 8 કેટલા થયા? 56. એ રીતે તમારે તાળો મેળવવો પડે.
બાકી તમે આ બંનેની ઉંમર તો છે ને હાલની ઉંમર આપે, જે હાલની ઉંમર માગેલી છે એટલે આપણને જે જવાબ મળશે એ હાલની ઉંમરનો મળશે. ઓકે, હવે આપણે સમીકરણનો ઉકેલ એવી રીતે શોધવાનો છે કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ શોધવાનો. હાલ સુધી આપણે જે દાખલા ગણ્યા અને જે સમીકરણનો ઉકેલ શોધ્યો એમાં એક જ બાજુ ચલ આવતા હતા, બરાબર. હવે બંને બાજુ ચલ આવશે, અને બંને બાજુનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ. બંને બાજુ ચલ હોય એવા બી સમીકરણનો ઉકેલ શોધવાનો છે. બંને બાજુ ચલ હોય ત્યારે પહેલી ક્રિયા કરવાની, અચળ પદોને એક બાજુ ભેગા કરવાના અને ચલવાળા પદોને એક બાજુ ભેગા કરવાના. અહીંયા પહેલો એક્ઝામ્પલ જોઈ લો, 5x + 9 અને 5 + 3x. હવે આ દાખલો ગણવા માટે ડાબી બાજુ પણ ચલ છે અને જમણી બાજુ પણ ચલ છે. તો ડાબી બાજુ ચલ છે અને જમણી બાજુ ચલ છે, તો ચલને પહેલાં એક બાજુ ભેગા કરો, અને જે આ ચલને એક બાજુ ભેગા કરવા માટે પદ લખીએ ત્યારે સાથે સાથે ચલ અચળ પદને પણ એક બાજુ ભેગા કરવાના. એટલે પહેલાં 3x જે છે ને એને આ બાજુ લાવો, અને ક્રિયા બદલાશે, 5x + છે તો માઇનસ થશે, એવી રીતે આ 5 છે અને 9 માઇનસ પ્લસ છે તો થશે માઇનસ, આવી રીતે. હવે 5x માંથી 3x જતા રહે, ટોટલ કેટલા x વધે? 2x. એવી રીતે આ બાદબાકી, અને બાદબાકીનો નિયમ છે પ્લસ માઇનસ આવે ત્યારે બાદબાકી કરવાની, 9માંથી 5 જાય મોટો અંક માઇનસ છે તો -4. હવે આ બેને આપણે દૂર કરવાના છે, તો 2 ગુણાકારમાંથી ભાગાકારમાં x = -4/2, માઇનસ માઇનસ જ રહેશે અને ઉપર 2 ઉડી જશે એટલે જવાબ આવશે -2, બરાબર. આના પછીનો બીજો એક દાખલો જુઓ તમે, હજુ આનાથી બીજો એક લઈએ આપણે, 5x = 3x + 10, એક દાખલો આવો છે. અહીંયા પણ 2 બાજુ છે, અહીંયા પણ 2 બાજુ ચલ છે. હા, એક વસ્તુ કરી, ચલ 2 બાજુ છે પણ અચળ પદ એક જ બાજુ છે. આપણો આ સમીકરણના ઉકેલ એવી રીતે શોધીએ છીએ કે બંને બાજુ ચલ હોય, અને બંને બાજુ ચલ હોય ત્યારે એક બાજુ સગુણ અચળ પદ હોય કે ન હોય એનાથી પ્રશ્ન નહીં. આપણો નિયમ એક જ છે કે જે ચલ બંને બાજુ છે ને એને એક બાજુ ભેગા કરીએ આપણે. તો આને આ બાજુ લઈ દઈએ, તો 5x આ પ્લસ છે તો માઇનસ થશે, બાકી જમણી બાજુ ફક્ત શું વધે? 10 જ. હવે આ બાદબાકી, 5x માંથી 3x જતા રહે, કેટલા વધે? 2x = 10, 2 ગુણાકારમાંથી જશે ભાગાકાર, x = 10/2 એટલે જવાબ 5 આવે. આને કહેવાય સમીકરણનો ઉકેલ, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા બી તમને દેખાય છે 2x / 3 + 1, 7x / 15 + 3, બંને બાજુ ચલ પણ છે અને બંને બાજુ અચળ પદ છે. આપણે કોઈ પણ એક જ બાજુ ચલ ભેગા કરીએ, આ બાજુ લઈ દઈએ, 2x / 3 આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, 7x / 15, અહીંયા 3 તો છે જ. હવે આ 7x / 15ને આ બાજુ લાવે એટલે વધ્યા ખાલી 3, જે ડાબી બાજુ +1 હતા એને આપણે લઈ જવાના છે જમણી બાજુ, એટલે થશે માઇનસ. હવે આ સમીકરણ ઉકેલવાનું છે. આ બાજુ તમને દેખાય કે બાદબાકી છે સાથે સાથે વિષમ છેદીએ, બંને અપૂર્ણાંકના છેદ સરખા નથી ત્યારે લસાઅ લેવો પડે. હવે દર વખતે આપણે લસાઅ શોધવાની જરૂર નહીં, લસાઅ આપણને ખ્યાલ આવી જાય. લસાઅ 5 * 15 થાય અને આ 15 છે જ, લસાઅ કેટલો છે? 15. બંનેનો છેદ 15 કરવાનો છે, અને બંનેનો છેદ 15 કરવા માટે અહીંયા ધ્યાન આપજો, આ પહેલી સંખ્યાને મારે કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. આના છેદમાં 15 છે જ એટલે ગુણવાની જરૂર નથી, બરાબર. બંનેનો છેદ 15 કરવાનો હતો. અહીંયા કેટલા થયા? 2. 3માંથી 1 જાય એટલે કેટલા વધે? 2. હવે આ કેવી રીતે બને? છેદ આપણે એક જ વાર લખીશું, 15, આ 5 × 2 = 10x, માઇનસ એટલે માઇનસ, આ 7x, અને અહીંયા કેટલા વધે? 2. હવે ધ્યાન આપજો, આ બાદબાકી કરવાની છે, અંશની બાદબાકી, 10 માંથી 7 જતા રહે કેટલા વધે? 3x, નીચે 15 = 2. હવે ઉપર નીચે અતિસંખ્યુ અપાતું હોય તો આપી દેવાનું, ઉપર નીચે જેટલી સંખ્યા ઉડતી હોય એટલી ઉડાડી દેવાની. અહીંયા 5 જાય એટલે આપણી પાસે ટોટલ જવાબ વધે, x 3 ઉડી જાય 5 વધે, x / 5 = 2. હવે 5ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાના છે, તો ભાગાકારમાંથી જશે ગુણાકાર, તો x = 2 × 5, માટે x = 5 × 10,
તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ શોધી શકીએ છીએ. બરાબર, આ ત્રણ એક્ઝામ્પલ પરથી આપણે જાણ્યું. હજુ આપણે વધારે જોઈએ કે બંને બાજુ ચલ હોય અને સમીકરણનો ઉકેલ કઈ રીતે શોધી શકાય. તો થોડું ધ્યાન આપજો અહીંયા. હવે આપણે એનાથી થોડા વધારે ઉદાહરણ જોઈએ. અહીંયા છે એક્સ, એક્સ બરાબર 4/5 એક્સ માઇનસ 10. એક આ રીતનો દાખલો છે, પ્લસ છે. પહેલાં આને જોઈએ. હવે આ કૌંસ છે, કૌંસ સાથે આ ગુણાકારમાં છે. 4/5 ગુણાકારમાં હોય એટલે તમે આખે આખું 4/5 આ બાજુ લાવવાની જરૂર નથી. ખાલી આપણને એટલી ખબર કે આ કૌંસ સાથે આ ગુણાકારમાં છે, ખાલી 5 તમે આ ભાગાકારમાંથી આ બાજુ લઈ દેવાનું એટલે 5 નીકળી જશે. એટલે આ સંખ્યા બનશે 5x = 4 અને કૌંસમાં એક્સ પ્લસ 10. હવે બીજા સ્ટેપની અંદર આટલું કર્યું તો ત્રીજા સ્ટેપની અંદર કૌંસ છોડવો પડશે. કૌંસ છોડશો એટલે શું બનશે, ધ્યાન આપજો. 5x = આ જે કૌંસની બહાર સંખ્યાઓ ને કૌંસના દરેક પદ સાથે ગુણાય. 4 × x એટલે 4x પ્લસ 4 × 10 એટલે 10 × 4 = 40. આવી રીતે હવે આપણી જે ક્રિયા છે તે ચલને એક બાજુ ભેગા કરવાના. તો આ 5x છે, 4x આ બાજુ લાવી દઈએ. તો 5x - 4x = 40. બાદબાકી છે, 5x માંથી 4x જતા રહે, વધે 1x. એક તો આપણે લખતા નથી, x લખો એટલે 1x જ ગણાય. અને આ છે 40. તો આ રીતે સમીકરણનો ઉકેલ શોધી શકાય છે. હજુ આપણે આગળ જોઈએ બીજો એક એક્ઝામ્પલ, ધ્યાન આપજો. રકમ છે 8x + 4 = 3x - 1 + 7. એક આ જોઈએ. કૌંસોને તો પહેલાં કૌંસ છોડી દેવાનો, એટલે બીજા સ્ટેપની અંદર પહેલાં આપણે કૌંસ છોડી દઈશું. બાકી એમ બાકીના પદો એમના એમ લખીશું. જો આ કૌંસ છોડવા માટે કૌંસના દરેક પદ સાથે કૌંસ સાથે ગુણાયેલ સંખ્યા કૌંસના દરેક પદ સાથે ગુણાય. તો 3 × x એટલે 3x માઇનસ 3 × 1 એટલે 3 અને પ્લસ કેટલા છે, 7. આવી રીતે હવે સાદરૂપ આપી દઈએ. આ બાજુ સાદરૂપ થાય છે તો પહેલાં આપી દઈએ. 4x + 4 = 3x. સાદરૂપ શું થશે, ધ્યાન આપજો. આ પ્લસ માઇનસ છે એટલે બાદ બાકી થશે. 7 માંથી 3 માઇનસ જતા રહે, માઇનસ 3 એટલે વધે ફક્ત 4. ત્યાર પછી આપણે આને આ બાદ લઈ દઈએ. હવે ચલને એક બાજુ, ચલવાળા પદોને એક બાજુ ભેગા કરીએ. આ બાજુ આવશે એટલે માઇનસ, બરાબર. હવે આ બાજુ ફક્ત વધે 4, આને બી આ બાદ લઈ જઈએ એટલે માઇનસ 4. તો આ છે 5x = 4 માંથી 4 જાય એટલે 0. હવે આ 5 છે એ છેદમાં જશે, અને 0માં કોઈ પણ સંખ્યાના છેદની વાત કરીએ એટલે જવાબ શું આવે, 0 જ આવે. તો આ રીતે ઉકેલ શોધી શકાય છે, બરાબર. ત્યારબાદ બીજો એક દાખલો લઈએ આપણે. હવે સમીકરણના બંને બાજુ ચલવાળા એટલે વધારેમાં વધારે આપણને થોડું પુનરાવર્તન થઈ શકે. ધ્યાન આપજો. 2y + 5/3 = 26/3 - y. આની થોડી વાત કરી લઈએ. હવે આ કેવી રીતે દાખલો ગણવો, આમાં પણ એ જ કરવાનું. ચલને એક બાજુ ભેગા કરવાના, ચલવાળા પદોને અને અચળ પદોને એક બાજુ ભેગા કરવાના. આ માઇનસ વાય છે એ જમણી બાજુથી આપણે ડાબી બાજુ લાવી દઈએ. તો આ 2y પ્લસ થઈ જશે, કેમ કે માઇનસ છે એટલે આ બાજુ હવે પ્લસ થાય. આ બાજુ 26/3 છે, આ પ્લસ છે તો શું થશે, માઇનસ. હવે આ સરવાળો છે 2 × 1 = 3y. આ જુઓ, અહીંયા લસા લેવાની જરૂર નથી. કારણ એ છે કે બંને પદોના છેદ કેવા છે, સરખા છે. તો 3 હું એક જ વાર લખીશ અને 26 માંથી 5 જાય એટલે 3y = 21/3. અને આ તમને ખબર હે, 7 × 21 થાય, 3 × 3 નીકળી જાય એટલે 3y = કેટલા વધે, 7. અને y = આ 3 ડાબી બાજુથી જમણી બાજુ લઈ જશે એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, 7/3. હજુ તમે જુઓ, આનું સાદરૂપ હજુ તો થાય છે, કેમ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે. એટલે ક્યારનો મતલબ કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે અશુદ્ધ છે માટે. તો
કો તો ભાગાકાર કરી બુક કરો કાં તો ઘડિયું બોલિંગ કરો. તો ત્રણ દો છ અને એક, આ કરવા માટે છેદ નથી બદલાતો, છેદ તો એનો જે હોય એના જ રહે. અને કહેવાય બે પૂર્ણાંક એક તૃતીયાંશ, બે પૂર્ણાંક એક તૃતીયાંશ. આ રીતે સમીકરણનો ઉકેલ શોધવામાં આવે છે. બરાબર, થોડા વધારે પુનરાવર્તન માટે ફરીથી એ જ પ્રકારના એક્ઝામ્પલ છે આપણી પાસે કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ શોધવાનો છે. જે આપણે આજ સુધી કાલ સુધી કરી રહ્યા છીએ એ જ પદ્ધતિથી કામ કરવાનું છે, ખાલી પ્લસ માઇનસનું ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એ જ સિસ્ટમથી આને આપણે આ બાજુ લઈ જઈએ, ધ્યાન આપજો. બરાબર, તો ત્રણ એમ આ પદ છે એમ, પાંચ એમ એને જમણી બાજુથી ડાબી બાજુ લાવી દીધી, તો આ બાજુ માઇનસ આઠ પંચમાંશ રહે. આવા દાખલા ગણતી વખતે પ્લસ માઇનસનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બરાબર, હવે જુઓ આ બાદબાકી, બાદબાકીમાં એક ધન છે ને એક ઋણ છે, પ્લસ માઇનસ આવે એટલે બાદબાકી જ થાય. મોટા જે અંક મોટો હોય ને એની આગળનું નિશાન મુકાય. તો પાંચમાંથી ત્રણ ગયા એટલે બે વધે, પણ બે કેવા વધે ખબર, માઇનસ ટુ એમ, આવી રીતે પદ આવે. અને આ બાજુ માઇનસ આઠ પંચમાંશ, બંને બાજુ માઇનસ છે, નીકાળી દેવાનો, નીકાળવાનો નિયમ નથી. બંને બાજુ માઇનસનો મતલબ છે કે આ માઇનસને આ બાજુ જાય એટલે માઇનસ માઇનસ પ્લસ, અથવા એમ કહી શકાય કે બંને બાજુ ઋણ એક વડે ગુણતા, અને બંને બાજુ ઋણ એક વડે ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું હોય, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પણ આપણે બંને બાજુ માઇનસ હોય તો આપણે નીકાળી દેતા હોય છે, પણ એ સિસ્ટમથી એમ નીકાળી એમ નહીં, ખાલી એક નિયમ પ્રમાણે કે બંને બાજુ માઇનસ હોય તો તમે માઇનસ એક વડે બંને બાજુ ગુણી શકાય, એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ વડે ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય ગુણાકારમાં. તો હવે આવશે 2m 8/5. બરાબર, આ પદ્ધતિ પાછા બે છે ને એ ગુણાકારમાં છે, એને લાવવાના છે ભાગાકાર. તો m બરાબર 8 ભાગ્યા 5 ગુણ્યા 2. અહીંયા તમને ખબર છે 4 2 8 થાય, 2 2 નીકળી ગયા, તો આપણો જે જવાબ મળ્યો m બરાબર 4 પંચમાંશ. આ 4 પંચમાંશ એ સમીકરણનો ઉકેલ કહેવાય. સમીકરણનો ઉકેલ એટલા માટે કહું છું કે આ 4 પંચમાંશ શુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્રમાં ફેરવી શકાશે નહીં, એટલે હવે આપણે આ દાખલો આગળ ગણી શકીશું નહીં. તો હવે બીજો જોઈએ આ કેવી રીતે કરવું. આપણે સિસ્ટમ જે ચલવાળા પદો છે એને ડાબી બાજુ લઈએ અને અચળ પદોને બધા જમણી બાજુ ભેગા કરીએ. બરાબર, અહીંયા ઝેડ છે, અહીંયા ચલ તરીકે શું છે, ઝેડ છે. તો ચાર ઝેડ આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, બે ઝેડ બરાબર છ અને આ બાજુ જાય તો આ ત્રણ ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા એટલે માઇનસ. આનું સાદરૂપ થાય ચારમાંથી બે ગયા એટલે બે આ ઝેડ બરાબર છમાંથી ત્રણ ગયા એટલે કેટલા વધે, ત્રણ. હવે આ બેને ઝેડથી દૂર કરવાના છે એટલે બંને બાજુ બે વડે ભાગતા, એટલે આ બે બી નીકળી જાય હોય બે આવે, એનો મતલબ કે આ બે ગુણાકારમાંથી આ બાજુ લઈ જશું તો ભાગાકારમાં. તો ઝેડ બરાબર ત્રણ દ્વિતીયાંશ, જોઈ લો અશુદ્ધ અપૂર્ણાંક, આને મિશ્રમાં ફરે તો આને મિશ્રમાં ફેરવી દઈએ. તો ઝેડ બરાબર છેદ એનો એજ, જે છેદ હોય ને એ જ ઘડિયું બોલવાનો, અંશ કરતા વધવો ના જોઈએ, નહીતર ભાગાકાર કરો. બે એકા બે, બે દૂ ચાર થઈ જાય, તો બે એકા બે અને ત્રણ કરવા માટે કેટલા ખૂટે, એક જ. તો આ જે જવાબ છે એ સમીકરણનો ઉકેલ છે. ત્રીજો જુઓ, ત્રીજામાં પણ એ સિસ્ટમ છે, આમાં ચલ તરીકે વપરાયેલ સંખ્યા છે, મૂળાક્ષર છે ટી. બરાબર, ટીવાળા પદોને આપણે ડાબી બાજુ ભેગા કરીએ અને બાકીના અચળ પદોને જમણી બાજુ ભેગા કરીએ. તો અહીંયા છે પાંચ ટી, આ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ, આ બાજુ માઇનસ પાંચ તો છે જ, અને આ માઇનસ ત્રણ આ બાજુ લઈ જશો ડાબી બાજુથી જમણી બાજુ એટલે શું થઈ ગયું, પ્લસ. હવે આ બાદ બાકી થશે પાંચમાંથી ત્રણ ગયા એટલે બે વધે અને ટી, અહીંયા માઇનસ પાંચમાંથી ત્રણ જતા રહે, જો પ્લસ માઇનસ એટલે બાદ બાકી મોટા અંકનું નિશાન, પાંચમાંથી ત્રણ ગયા બે, મોટો અંક માઇનસ છે એટલે માઇનસ બે. આ રીતે હવે આ બે છે એ ટીથી દૂર કરવા માટે બંને બાજુ બે વડે ભાગતા, એનો મતલબ કે આ બે ગુણાકારમાં છે અને આ બાજુ લઈ જશો એટલે ભાગાકારમાં જશે. તો બેને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા આવી રીતે, આ માઇનસ છે એટલે આપણે કૌંસ કર્યો. હવે આ બે બે નીકળી ગયા. બરાબર, પ્રશ્ન એવો કે જો બે બે ઉડી જાય તો ભાગાકારની અંદર કે બધું ઉડી જતું હોય ત્યારે આપણે શું લખીએ છીએ, એક, પણ માઇનસ તો વધે છે એટલે માઇનસ એક. આ છે સમીકરણનો ઉકેલ. તો આ રીતે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ શોધી શકાય છે.